નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ એક વિશેષ અહેવાલ છે. મુખ્યમંત્રીશ્રીએ વાઘરેજ ટાઇટલ રેગ્યુલેટર ડેમનું ખાતમુહૂર્ત કર્યું, જે પ્રસંગે મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત થઈ ગયું, પ્રજા સંતોષ માની રહી છે અને સાથે આભારની લાગણી વ્યક્ત કરી રહી છે. જી હા, કારણ કે ગણદેવી તાલુકો, ચીખલી તાલુકો અને વલસાડ તાલુકાના જે ગામો છે, 12-15 ગામો, એ બધા ગામોને ફાયદો થવા જઈ રહ્યો છે આ વાઘરેચા ટાઇટલ રેગ્યુલેટર ડેમના ખાતમુહૂર્ત થકી. અને જ્યારે નિર્માણ પામશે ત્યાર પછીથી તો જનતાની જે વર્ષો જૂની માંગ હતી એ પણ સંતોષાઈ જશે, કારણ કે લગભગ 3500-4000 એકરની જે ખારપાટમાં ફેરવાઈ ગયેલી જમીન છે એ પુનઃજીવિત થશે અને એ જમીનની ઉપર કંઈક ખેતી કરી શકાશે. કારણ કે દર વર્ષે કાવેરી અને ખેડા નદીની અંદર ચોમાસાની અંદર પૂર આવે છે, પણ પૂર આવ્યા પછી પણ એ પાણી સીધું દરિયાની અંદર જતું રહે છે અને એનો ઉપયોગ ખેડૂત કે આમ જનતા કરી શકતી નથી જ. સાથે વર્ષોથી જે બિલ્લીમોરા નગરપાલિકાની અંદર પાણીની બુમરાણ ચાલી રહી છે એને પણ કોઈક અંશે સંતોષી શકાશે આ ડેમ થકી. તો ત્યારે આમ જનતાની સાથે જે નેતાઓ છે એ નેતાઓ પણ આમ જનતાનો અવાજ બની અને સરકારનો આભાર માની રહી છે, અને એ જ આભાર દર્શનનો આ એપિસોડ અમે બનાવ્યો છે. તો ત્યારે ડૉક્ટર સનમ પટેલ શું કહી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. મારું નામ ડૉક્ટર સનમ પટેલ, બક્ષીપંચ મોરચા મહામંત્રી ગુજરાત પ્રદેશ, ગોઈની બાટલા ગામનો રહેવાસી છું. આ વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના જે ગઈકાલે આદરણીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આદરણીય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે જે ખાતમુહૂર્ત કર્યું, આશરે 250 કરોડની યોજના છે. ખરેખર ગુજરાત સરકારનો કાંઠા વિસ્તાર વટી હું ખૂબ ખૂબ આભાર માનું છું. એનું મુખ્ય કારણ એ છે, કાંઠા વિસ્તારમાં અમારો કાંઠા વિસ્તાર કહેવાય અને સિંચાઈનું પાણી તો અમારે ખૂબ જ તકલીફ હતી, પરંતુ પીવાના પાણીની પણ અમને ખૂબ જ તકલીફ હતી. આ યોજના થકી અમને પીવાના પાણીનો તો પ્રશ્ન નીકળી જ જશે, પરંતુ સિંચાઈ યોજનામાં પણ અમને ખૂબ મોટો ફાયદો થશે. આશરે 3500-4000 એકર જે અત્યારે ખરેખર આમ પડતર જગ્યા છે એમાં ખેતી થશે, એટલે લોકોને ખૂબ ફાયદો થશે. આજુબાજુના ગણદેવી તાલુકો હોય, ચીખલી તાલુકો હોય કે વલસાડ તાલુકો હોય, એમના 12-15 ગામોને ખૂબ જ ફાયદો થશે. તેમજ આખું બિલ્લીમોરા શહેર, આટલી મોટી વસ્તીનું શહેર છે, એમને પણ પાણીની ટોટલી તકલીફ નીકળી જશે. તો ખરેખર આ વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના છે એનાથી ખૂબ જ મોટો ફાયદો થવાનો છે, એક પ્રાણ યોજના સાબિત થવાની છે. ત્યારે આ કાંઠા વિસ્તારના એક આગેવાન વટી, બક્ષીપંચ મોરચાના એક ગુજરાતના ભાજપના આગેવાન વટી ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ યોજના પાછળ ઘણા બધા લોકોએ કામ કર્યું છે, એવા મંગુભાઈ પટેલ સાહેબ, લક્ષ્મણભાઈ પટેલ સાહેબ તેમજ હાલના મંત્રી નરેશભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે એમણે ખૂબ જ મહેનત કરી અને આપણા પાટીલ સાહેબે પણ ખૂબ મહેનત કરી, એ બદલ ખરેખર આ ખૂબ ખૂબ આભાર માનીએ છે. આનાથી આ ડેમથી ફાયદો એ થશે કે અમારા જે ખારાશ હતી પાણીમાં તે ખારાશ નીકળી જશે, દરિયાનું ખારું પાણી અટકશે, એને કારણે અમારા જે ખારાશ હતી નીકળી જશે અને મીઠા પાણીનો જળ સ્ત્રોત વધશે, એનાથી ખૂબ મોટો ફાયદો થશે. તો ખરેખર ફરીવાર હું કાંઠા વિસ્તારના આગેવાનો ટી ગુજરાત સરકારનો આભાર માનું છું. આ ખૂબ જ મહત્વની યોજનાઓ અમને આપી એ બદલ ખરેખર આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. તો જે પ્રમાણે ડૉક્ટર સનમ પટેલને આપણે સાંભળીએ, એમને કીધા મુજબ કે ભાઈ વર્ષોથી જે ખારપાટમાં ફેરવાયેલી જમીન છે પુનઃ ખેતીલાયક બની શકે, પીવાનું પાણી જે ખરું એ ઉપયોગમાં આવી શકશે, અને જે ચોમાસાની અંદર દર વખતે પાણી સીધે સીધું દરિયાની અંદર ચાલ્યું જાય છે એ અટકાવી શકાશે. સાથે હવે શાંતિલાલ પટેલ શું કહી રહ્યા છે, ચાલો આપણે એમને સાંભળીએ. હું શાંતિલાલ પટેલ, ગણદેવી તાલુકા ભાજપ પ્રમુખ, અને મારે રહેવાનું પણ આ ગોઈન્ડી બાટલા ગામનો જ છું, જે કાલે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર ડેમનું ખાતમુહૂર્ત કર્યું, એનાથી આજ ગણદેવી તાલુકાના 12 ગામોને ફાયદો થશે. તે ઉપરાંત વલસાડ તાલુકા અને ચીખલી તાલુકાના ગામોને પણ ફાયદો થશે, અને પીવાનું પાણી જે બિલ્લીમોરા નગરપાલિકાને પણ મુશ્કેલી હતી એનું પણ નિવારણ થશે. અમારા ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના 12 ગામો અસરગ્રસ્ત છે,
એમને પણ 3000 હેક્ટર હાલમાં જે જમીન ખાલેનમાં ફેરવાયેલી છે એમને પણ જમીનની સ્ત્રોત ઉપર આવશે. કૂવા, બોર, તળાવો પણ રિચાર્જ થશે. આ યોજના હેઠળ 12 કિલોમીટર પૂર સંરક્ષણ પાળાનું નિર્માણ થવાનું છે અને ડેમની લંબાઈ 500 મીટર જેટલી છે. દર વર્ષે કાવેરી અને ખરેરામાં પૂર આવે છે, તેથી આ માટીગામના કાચા પાળા હોવાથી દર વર્ષે તૂટી જાય છે. એટલે ગોંડી ભાટલા અને વાઘરેજ ગામને પણ પ્રોટેક્શન મળશે. અને જે પીવાના પાણીથી વર્ષોથી લગભગ આ 20 વર્ષની યોજના છે, 20 વર્ષ પછી થવા આવી છે, ત્યારે આ 20 વર્ષ પછી જે યોજના સાકાર થશે એ આ યોજનાથી આવનાર પેઢીને વરદાનરૂપ યોજના છે. આ યોજનાથી આજુબાજુના જે કાંઠા વિસ્તારના ગામો છે એમને પીવાના પાણીનો પણ પ્રોબ્લેમ સોલ્વ થશે અને ખેડૂત લોકોને પણ ફાયદો થશે. તો આ પ્રમાણે લગભગ ત્યાં સુધી 250 કરોડની જે આ યોજના છે એ વર્ષ દિવસની અંદર પૂર્ણ કરવાનો વાયદો ખાતમુહૂર્ત સમય નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જોવાનું એ રહ્યું છે કે વર્ષ દિવસ પછીથી જ્યારે એનું લોકાર્પણ કરવામાં આવશે અને આમ જનતા એનો લાભ લઈ શકશે ત્યાર પછીથી આપણને ખબર પડશે કે આ યોજના કેટલી સાર્થક સાપડી. કારણ કે ઘણીવાર એવું થાય છે ખાતમુહૂર્ત થઈ જાય છે, વાયદાઓ થઈ જાય છે, પણ વર્ષો સુધી એ જે કાર્યક્રમો છે એ ટલ્લે ચડી જાય છે, એ યોજના છે ટલ્લે ચડી જાય છે. તો આ વખતે જે પ્રમાણે ત્યાંના સ્થાનિકોની આશા છે અને જે નેતાઓના વાયદાઓ છે એ પરિપૂર્ણ થાય તેની સાથે જ આમ જનતાને પણ આશીર્વાદ રૂપ સમાન આ યોજના ફળીભૂત થાય એવી આશા સહ વધુ વિગત માટે નિહાળતા રહો નવસારી લાઈવ.